1938 અરસામાં આ ગામના રહેવાસી સુરેશભાઈ સાબદુલભાઈ જેબલિયા અને તેના પરિવારમાં એના પિતા અને એના ત્રણ ભાઈઓ એ પોતાના ઘરે હાજર હોય તે દરમિયાન સામે પક્ષે ઉદયભાઈ વલકુભાઈ ધાધલ, ગબરુભાઈ નનકુભાઈ ખાચર, રઘુભાઈ વલકુભાઈ ધાધલ, મુન્નાભાઈ ઉર્ફે પ્રતાપભાઈ વલકુભાઈ ધાધલ અને દિલીપભાઈ નનકુભાઈ ખાચર તમામ રહે નાગડકા આ પક્ષો વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે અગાઉ પણ બોલાચાલી થયેલી હોય જે બાબતનું મંદુક રાખી આ પક્ષના તમામ આરોપીઓ સામેવાળાના ઘર પાસે ગયેલા અને પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી થયેલી જે દરમિયાન ઉદયભાઈ, ગભરુભાઈ અને રઘુભાઈ આ ત્રણેય બંદૂક સાથે આવેલા હોય તો એ ભડાકો કરેલો અને તેઓની સાથે મુન્નાભાઈ તથા દિલીપભાઈ તેઓ કુવાડી વગેરે જેવા હથિયારો સાથે તેઓ ઉપર હુમલો કરતા આ હુમલા દરમિયાન સુરેશભાઈ ઉપર ભડાકા દરમિયાન તેઓનું ઘટના સ્થળે ગોળી વાગવાથી મોત થયેલું હતું તથા તેઓના પિતા શાર્દુલભાઈને જમણા પગના સાથળના ભાગે ઈજા થયેલી હતી જે અનુસંધાને ધજાળા પોલીસ અને લીમડી ડિવિઝનની પોલીસને આ બનાવના અનુસંધાને નાકાબંધી કરીને અટકાયત કરવા માટેની ટીમો બનાવેલી હતી જે દરમિયાન આ કામના સામેના પક્ષે ઉદયભાઈ, ગભરુભાઈ, રઘુભાઈ તેઓનો પીછો કરતા તેઓને ઈજાગ્રસ્ત હોય બોટાદ ખાતેથી તેઓની હસ્તગત કરવામાં આવેલી હતી અને તેઓને ક્રોસ ગુનામાં વાગેલું હોય તેઓને ત્યાં હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા જે અનુસંધાને ધજાળા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 302-307 રાયોટિંગ અને આર્મ્સ એક્ટ વગેરે હેઠળની ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો અને ગુનામાં અંજામ આપનાર ત્રણેય આરોપીઓને હાલ હસ્તગત કરીને તેઓ બોટાદ ખાતે સારવાર હેઠળ છે અને આ જ ગુનાના સામેના પક્ષે જે લોકો હુમલો કરવા ગયેલા હતા તેઓને પણ મારામારી દરમિયાન વાગેલું હોય તેઓ તરફે બી ફરિયાદ દાખલ કરીને તેની અંદર આરોપીઓ શાર્દુલભાઈ આપભાઈ જેબલિયા, સુરેશભાઈ શાર્દુલભાઈ જેબલિયા, અલકુભાઈ શાર્દુલભાઈ જેબલિયા અને રણજીતભાઈ શાર્દુલભાઈ તમામ રહે નાગડકા તેઓ તરફે પણ ફરિયાદ દાખલ કરીને આઈપીસી કલમ 307, 323, 324 અને જીપી એક્ટ કલમ 135 હેઠળ ધજાળા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.